દ્વારકાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ તાજિયા નીકળવા બાબતે ઘર્ષણ થયું છે. આપણે જણાવી દઈએ કે દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મહોરમના દિવસે મોટી ઘટના બની છે. તાજિયા નીકળવા બાબતે ઘર્ષણ થયું છે. આપણે પણ જણાવી દઈએ કે સલાયામાં મહોરમના દિવસે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં એક પોલીસ કર્મચારીને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે તો ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લોકોએ કરેલ હુમલામાં વાહનમાં વ્યાપક તોડફોડ પણ કરવામાં આવી છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો આપણે એ પણ જણાવી દઈએ કે અસામાજિક તત્વો દ્વારા પોલીસને ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. સલાયા પોલીસ દ્વારા તાજિયા નહીં નીકળવા દેવાની બાબતને લઈને સામાન્ય રજક થઈ હતી, જેને લઈને આ હુમલો કરવામાં આવ્યો છે. તો ધાર્મિક લાગણી દુભાતા હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. તો દ્વારકા તેમજ જામનગર જિલ્લાની પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ટીયર ગેસના 3 રાઉન્ડ પણ છોડવામાં આવ્યા હતા. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં મહોરમના તહેવારની ઉજવણી મામલે લોકોને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. સોશિયલ મીડિયામાં તાજિયાનું જુલુસ કાઢવા માટેનો મેસેજ વાયરલ થયો હતો, જે બાદ પોલીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ પણ કરી હતી. જો કે તે સમયે કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, તો અથડામણમાં પોલીસ વાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તો ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સહિત DYSP, SOG અને LCB સહિતના પોલીસ કર્મીઓ સલાયા ખાતે પહોંચ્યા હતા. તો ટોળાને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી. તો હાલ સલાયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.